સાહેબ મારો હમણાં એક ભાઈબંધ કે તારા માટે તો કે જીવ કાઢી ના લીધો. મેં કીધું બકા જીવ નહીં કાઢો, ઓ જીવ નહીં કાઢો, હું કા જીવ કાઢો, તારી બેંકમાં પૈસા પડાય કાઢેલ તો કોઈ કોમ માં આવે. જીવ કાઢી નું લેવાનું, હા જીવ કાઢી નું લેવાનું, પૈસા પૈસા કાઢેલ તો અમે કોઈ બે પોચ પૈસા નો લુઘરો લઈએ, પેન્ટ લઈએ, બૂટ લઈએ, ચશ્મા લઈએ, જીવ કાઢી નું કહું અમારા. તમે સાહેબ કોઈ કહે ને કે તારા માટે જીવ કાઢી નાખો, તમે ના પડ દેવાની કે ના જીવ નહીં કાઢો, કે પેલું બેંકમાં પૈસા કાઢેલ પછ તાર જીવ કાઢો જ કાઢજે. તારને ભાઈ બન બન બોલતો નહીં કે તું તો કે નખો મો છે કે નખો મો. સાહેબ મેં મારા ભાઈબંધને કીધું ભાઈબંધ યાર તું છે ને મારે 100 રૂપિયા ગૂગલ પે કરી ને, તે મારા ભાઈબંધ કે બોલ બોલ તારા માટે તો કે પૈસાનો વરસાદ કરી દઉં. મેં કીધું બકા પૈસાનો વરસાદ નહીં કરું, આ વખત વરસાદ ઓછો પડ્યો છે તે ખેતરમાં જઈને પોણ જ કરો આપ. 100 રૂપિયા ગૂગલ પે માગ્યા હતા, પૈસાનો વરસાદ કરી દઉં, એટલે જે કરવાનું કીધું એ કર્ક મારા વાળા. સર સાહેબ આવા વીઆઈપી વીઆઈપી ઘણા મિત્રો પડ્યા સર, એવા હું તમને ઉદાહરણ આલું. એમાં એક બીજું મારો ભાઈ બન મન કે ભાઈ તું કોમ શું કરે છે, મેં કીધું હું લેવડ દેવડ નું કોમ કરું છું, કે હા લેવડ દેવડ નું કોમ કરે છે, મેં કીધું હા તો મન કે લેવડ દેવડ નું કરે છે, મને સમજાવજે કઈ રીતે કરે છે. મેં કીધું જો હું લોકો સલાહ આલું છું, લોકો મને ગાળો આલે છે, લેવડ દેવડ મજાક કરતા એનાથી બહુ, એટલે મને કે તમે મને જેવો તેવો ના ગણો કે હું મુકે સંભાળીને પાછળ પાડવાની તાકાત રાખું છું કે. મેં કીધું ઓહો સાહેબ મારો ભાઈબંધ છું કે તમે મને જેવો તેવો ના ગણો કે હું મુકેશ અંબાણીના પાછળ પાડવાની તાકાત રાખું છું. મેં કીધું બકા આપણે મુકેશ અંબાણી પાછળ નહીં પાડવો, આપણા લાઈફમાં પેલા મૂકો કાકો રહે છે ને એમની એક્ટિવા પાછળ પાડીને બતાવી દઉં પેલા. મારા બેટા ચોઈનું ચોઈ ગોઠવી દે, ઘરમાં સાયકલ ના 4 ટાયર હરખો ના આવે પાછું કે મૂકા ભાઈ અંબાણી પાછળ પાડી દો કે, એટલે હાય હાય. ભાઈબંધ આવ્યો મન કે માં લગ્ન કરવા છે, મેં કીધું ચમ આ સુખી જિંદગી સહન નહીં થતી બકા. કે ના ના કે ભાઈબંધો આથી રખડી રખડી કંટાળી ગયા કે એટલે આપણે લગ્ન કરી લેવા છે. મેં કીધું બકા ભાઈબંધો આથી રખડ, તને કોઈ રોકો ટોકો નહીં, બૈરા આથી રખડે ને તું તો બૈરું પૂરો ખાઈ નોખશે. અને કે ના 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 બૈરું એવું ના આવે કે બૈરું તો ઘરનું સદસ્ય કહેવાય, એકમાત્ર સદસ્ય. મેં કીધું એ ઘરનું એકમાત્ર સદસ્ય જ ઘરનું સુસુર્યું કરતું હોય છે, તને નહીં ખબર જ નહીં. તે મારો બેટો નામો ને લગ્ન કરી જ નોખ્યો. અત્યારે સાહેબ ભોગવશ લો, ઘરમાં દાસ કોમ કરતો ને કચરા ને પોતો બધું કરો છો અત્યારે. સાહેબ હું એક જગ્યાએ ઓડિશન આલવા જો, પેલું પિક્ચરોનું ઓડિશન હોય ખબર, પિક્ચરમાં શૂટિંગ કરવા, પિક્ચર સિરિયલનું ઓડિશન હોય, હું એક જગ્યાએ ઓડિશન આલવા જો. આગળ એક ભાઈ બેઠા હતા, પહેલાં બધું આપણું ચેકઅપ કરો, આપણે બધું ભાઈ તમે બરાબર છો, તમારા ડોક્યુમેન્ટ અમુક આલવો પડો એ બધું આલ્યો. મેં આવ્યો મને કે કયા ગોમના, મેં કીધું તમારા ગોમનું નામ પૂછી શું કરવું છે, ખાલી પૂછું છું, આ બધું ટાઈમ પાસ કર્યા વગર જોવાનું કરો. સાહેબ પછી ત્યાં આગળ જો ડાયરેક્ટર સાહેબ આવ્યા, ડાયરેક્ટર સાહેબ કે ઓડિશન આલવાનું છે, કારણ મેં કીધું હોય તાળીઓ પાડવા આવ્યા છીએ, ઓડિશન આલવા તો આવ્યા છીએ. ડાયરેક્ટર પહેલા તો જોવા માંડ્યું કે હારું આ શિબલું ચોથી આવી ગયું. અમે કીધું બોલો સાહેબ મારું કરવાનું છે, કે તને તમારો નાચવાનું છે, તમે ઓડિશન આલવા આવ્યા છો ખબર નહીં કે તમને. બોલો સાહેબ આ હવે મથા ભારે માણસો મળે આપણને, એટલે જે હોય ચલાવી લેવાનું. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
મળીએ જલ્દી આવતા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ જય દ્વારકાધીશ.